મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, તેના પર નજર કરીએ તો રાજકોટ મનપા કચેરી ખાતે વિપક્ષે ધરણા કર્યા છે. વિપક્ષના ધરણાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. વિજિલન્સ અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગઈકાલે મળેલી જનરલ બોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા ન થતા આ વિપક્ષે ધરણા કાર્યક્રમ આપ્યો છે. વધુ વિગતો સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રક્ષિત પંડ્યા. રક્ષિત, જે રીતે વિપક્ષે ધરણા કર્યા છે, શું છે હાલની સ્થિતિ? મિહિર, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં તો આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે છે તે વિરોધ પક્ષ દ્વારા છે તે ધરણાનો કાર્યક્રમ યોજવામાં છે. જે પ્રકારે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મળી હતી અને આ જનરલ બોર્ડની અંદર છે તે વિપક્ષ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંગે ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અંગે છે તે ચર્ચા કરવામાં ન આવી હતી અને તેના કારણે ગઈકાલે પણ જનરલ બોર્ડમાંથી તમામ વિપક્ષના કોર્પોરેટરને બહાર કાઢવામાં હતા અને ત્યારબાદ આજના દિવસે છે તે ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણી સાથે કોંગ્રેસના પ્રમુખ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. શું કહેશો, શા માટે આજે ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? ગઈકાલે રાજકોટ કોર્પોરેશનનું જનરલ બોર્ડ હતું, એમાં રાજકોટના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રશ્ન જ્યારે ચર્ચાની માગણી કરવામાં આવી તો કોંગ્રેસના કોર્પોરેટરોની જે રીતે ટીંગાટોડી કરી અને પોલીસ દ્વારા બોર્ડમાંથી હાંકી કાઢવામાં આવ્યા એના વિરોધના રૂપે આજે અમે ધરણાનો કાર્યક્રમ કર્યો છે. જે પરિસ્થિતિ રાજકોટના લોકોની આજે છે કે ભૂગર્ભ ગટરના પાણીઓ રાજકોટના દરેક રોડ ઉપર ફરતા થયા છે. કમિશનર અને મેયર ખાલી ફોટા પડાવીને ફોટા મોકલે છે, વાસ્તવિક ધરતી ઉપર આવી જાય તો એમને ખબર પડે એના માટે એના વિરોધ માટે આજે ધરણાનો કાર્યક્રમ. અશોકભાઈ, આજે જે રીતે વિરોધ અને ધરણાનો કાર્યક્રમ આપ્યો છે તે અગાઉ અહીંયા આગળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં છે, આપને મંજૂરી પણ નથી આપવામાં આવી, કહેવામાં આવે છે મંજૂરી માગવામાં નથી આવી, શું કહેશો? આ રીતે પોલીસ બંદોબસ્ત મૂકવામાં છે, ધરણા કરવું આપનો અધિકાર છે, પરંતુ ક્યાંક પોલીસ બંદોબસ્ત જોતા એવું લાગે છે કે ક્યાંક તમારી અટકાયત ધરપકડ પણ થઈ શકે છે. રાજકોટ પોલીસ છે ભાજપના ઇશારે નાચી રહી છે, એ મંજૂરી આપતી નથી અને ન આપે તો એની અમે પરવા કરવામાં નથી. જ્યાં સુધી લોકોના પ્રશ્નની વાત છે ત્યાંથી કોંગ્રેસ મજબૂતાઈથી એમનો સામનો કરશે અને ધરપકડ કરી ફાંસીએ ચડાવી દીધી. ચોક્કસથી, રાજકોટ મનપાના વિરોધ પક્ષના નેતા આપણી સાથે છે વસ્ત્રમભાઈ. ગઈકાલે જે રીતે આખો જનરલ બોર્ડની અંદર જે દ્રશ્યો જોવા મળ્યા હતા, ટીંગાટોડી કરીને કોર્પોરેટરને બહાર કઢાયા હતા, આપની જે માંગણી હતી તે પણ સ્વીકારવામાં નથી આવી, આજે ધરણા કાર્યક્રમ કર્યો છે, શું આપની ગઈકાલે માંગ હતી, શું આપની રજૂઆત હતી? ગઈકાલે અમારી એ માંગણી હતી કે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં હદમાં જે ગંદા પાણી ઘરમાં ઘૂસી ગયેલ છે, જે વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયેલ છે, જે રોડ રસ્તા પર ખાડા પડી ગયેલ છે, જે જગ્યાએ શેલરમાંથી પાણી કાઢવામાં આવી રહ્યા છે, જુદા જુદા ડ્રેનેજ પાણી ગટર અને પ્રી મોન્સૂનની કામગીરીમાં 2-3 કરોડ રૂપિયા કોર્પોરેશને ખર્ચ કર્યો, તેમ છતાં પ્રી મોન્સૂનની કામગીરી 0 છે, એની ચર્ચા કરવા માટે અમે મેયરને ચેલેન્જ કરી, પરંતુ મેયરે ચેલેન્જ સ્વીકારવાની ના પાડી અને ફક્ત કોઈ પ્રશ્ન લોકોના નહીં સ્વીકારી, અમે જે પ્રશ્ન છે અમારો એ ચલાવશું એવું કહેવાથી અમે એની સામે ઉપવાસ અંદર ઓલા રામધૂન બોલ્યા હતા અને એને પોતાની મ્યુનિસિપલ લોકશાહીનું ખૂન કરી બંધારણની વિરુદ્ધ દરેક કોંગ્રેસના કોર્પોરેટરને ટીંગા ટોળી કરીને બહાર રહી ગયા. ચોક્કસથી, પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક કાગળ ઉપર હજી તે વાત છે. આપણી સાથે મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ છે, તેમની સાથે વાત કરીએ. ગાયત્રીબા, જે રીતે ગઈકાલના દ્રશ્યો સર્જાતા હતા, આ પણ જનરલ બોર્ડની અંદર ઉપસ્થિત હતા, આજે પણ ધરણા માટે આટલો પોલીસ બંદોબસ્ત મોકલી દેવામાં આવ્યો છે, કઈ રીતે જુઓ છો સમગ્ર ઘટનાને? જે રીતે શાસક પક્ષ કહી રહ્યું છે કે જે રીતે વરસાદ વરસ્યો તો ત્યારબાદ પરિસ્થિતિ પણ માત્ર 6-7 કલાકની અંદર સામાન્ય થઈ ગઈ હતી, પરંતુ તમારા જ વોર્ડની પરિસ્થિતિ કંઈક અલગ હતી, શું કહેશો? ખાસ મારા વોર્ડની સાથે સાથે રાજકોટના 18-18 વોર્ડમાં તમે જોશો કે અત્યારે જે એઝ ઇટ ઇઝ પરિસ્થિતિ વરસાદ હતો ત્યારે હતી એ જ છે. માત્ર શાસકો જાણે કે અમે વિરોધ પક્ષ નહીં પણ એક ગુંડા હોય એ રીતે જનરલ બોર્ડમાં પણ પોલીસ પાર્ટીને જ્યારે બોલાવવામાં આવી હતી, જે કોર્પોરેશન છે એમાં પોલીસ સ્ટાફને અધિકાર જ નથી જનરલ બોર્ડમાં આવવાનો જ તે, ત્યારે એ કઈ રીતે અમે પણ એક લોકોના પ્રતિનિધિ છે અને પ્રતિનિધિનો અવાજ દબાવવા માટે થઈને જ જાણે પોલીસને બોલાવી હોય એવું લાગી રહ્યું હતું અને અમે જે લોકોના સાચા પ્રશ્ન હતા એની ચર્ચા કરવા માટે થઈને કીધું હતું. જ્યારે એમાં કહેવામાં આવ્યું કે અત્યારે પાણીનો પ્રશ્ન કે કુદરતની મહેરબાનીના હિસાબે જે પીવાનું પાણી જે છે એનો અત્યારે જરા પણ પ્રશ્ન નથી. હા, એ પ્રશ્ન છે કે જે પાણી ઘરમાં આવે છે એમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઈને આવે છે તો એ પાણીની ચર્ચા કરવાને બદલે અત્યારે ESR કેટલા છે રાજકોટમાં, GSR ESR કેટલા છે અને એના કયા
કયા લેવલે તમે પાણી આપો છો અને કેટલું વોર્ડ વાઇઝ પાણી આપો છો, તો એ પ્રશ્નની અત્યારે ચર્ચા કરવાની કોઈ મતલબ જ નહોતો. જે રોડ રસ્તાની આખા રાજકોટની જે અત્યારે હાલ વરસાદ આવ્યો અને જે પરિસ્થિતિ છે, તમે જોશો કે દરેકના ઘરમાં ડ્રેનેજનું પાણી આવે છે, પીવાના પાણીમાં પણ ડ્રેનેજનું પાણી ભળી ગયું છે. સાથે સાથે જ્યાં રોડ રસ્તા તમે જો વોર્ડ નંબર 6 હોય કે 18, અત્યારે રજપૂતપરામાં જાઓ હજી અત્યારે પાણી જાય છે. મારા રેલનગર અંડરબ્રિજ જે છે બે હજી અત્યાર સુધીમાં આજે 3-4 દિવસથી આ વરસાદ થંભી ગયો છે. જે વોકડાના પાણી છે હજી એટલા જ જાય છે. લોકો અત્યારે પણ અહીંયાથી આવજા નથી કરી શકતા. અને જે રોડ રસ્તાની વાત કરો, સાથે સાથે લક્ષ્મીનગરનું પાલ નાલું છે કે યાજ્ઞિક રોડ છે, 150 ફૂટ રિંગ રોડ જે છે એમાં પણ અત્યારે પાણી. અને માત્ર ને માત્ર આ જે અધિકારીઓ જે છે કે જે આટલો પગાર ખાય અને બેસે છે, શેના પૈસા લે છે. અને તમે જોશો કે શાસકો પણ 150 ફૂટ રિંગ રોડ અને જે પણ નાલા આવ્યા છે રાજકોટના, તમામે તમામ નાલા ઉપર કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અને નાલા બધા બંધ થયા છે. એના હિસાબે લોકોના ઘરમાં પાણી ભરાડા છે. અત્યારે પણ તમે જોશો કે જે નાલા 10-10 ફૂટ ઊંડા હતા, એ નાલા અત્યારે 502 ફૂટ જેટલા રહ્યા છે. એટલે એટલા નાલા છે એ છીછરા થઈ ગયા છે. જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય એ પણ કરી નથી. ત્યારે અમારો માત્ર ને માત્ર આ જ પ્રશ્ન હતો કે જે રોડ રસ્તા અને પાણીનો પ્રશ્ન છે એ પહેલા ચર્ચા કરો. પણ શાસકોને તંદુરસ્ત ચર્ચા કરવામાં જરા પણ એ લોકોને દરકાર નથી. અને માત્ર એક વિરોધ પક્ષ તરીકે જાણે અમને એક ગુંડા હોય એ રીતે એ લોકોએ વર્તન કર્યું છે. ચોક્કસથી શાસકો છે તે વિરોધ પક્ષ સાથે છે તે ગુંડાગીરી જેવું વર્તન કરતા તેવો આક્ષેપ છે ત્યાં આગળ કરવામાં છે. સાથે જે રીતે ગઈકાલે ચર્ચા છે તે ESR અને GSR થી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરની માંગ હતી કે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક છે તે ઠપ થઈ છે, તો તેમના અંગે છે તે ચર્ચા કરવામાં, પરંતુ તેની ચર્ચા છે તે કરવામાં ન આવી હતી. અને તમામ લોકોને છે તે અહીંયા આગળથી જનરલ બોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેઓને બહાર કાઢતા આજે તેમના દ્વારા છે તે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે છે તે ધરણા કાર્યક્રમ કરવામાં છે. અને દ્રશ્યોમાં પણ અત્યારે જોઈ શકાય છે જે રીતે રામધૂન છે તે બોલાવવામાં આવી રહી છે. રાજકોટ કોંગ્રેસના પ્રમુખ, રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોર્પોરેટર, તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે. સાથે જ પોલીસનો પણ અહીંયા આગળ બંદોબસ્ત મોકલી દેવાયો છે, કારણ કે જે રીતે ધરણા માટેની મંજૂરી છે તે લેવામાં નથી આવી, તેના કારણે અત્યારે રાજકોટની અંદર છે તે રાજકોટ મહાનગરપાલિકા, વિજિલન્સ પોલીસ તેમજ જે સ્થાનિક પોલીસ છે તેમની મદદથી અત્યારે ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવાયો છે. અને અત્યારે પોસ્ટર અને બેનર દેખાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં છે. અને સાથે જ અત્યારે પટાંગણમાં બેસી અને રામધૂન બોલાવીને કોંગ્રેસના કોર્પોરેટર અને આગેવાનો છે તેમના દ્વારા રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ગઈકાલે પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો અને આજે પણ આ ધરણા કરતી સમય છે તે વિપક્ષ છે તે અત્યારે સવાલ છે તે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ઉઠાવી રહી છે, કારણ કે જે રીતે રાજકોટમાં વરસાદ વરસ્યો હતો અને તેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. નદીના જે કહી શકાય નાળા હતા તે પણ અત્યારે તમામ ભરાઈ ગયા છે. તે ઉપરાંત જે રેલનગરનું અંડરબ્રિજ છે કે જે હાલની સમય પર બંધ હાલતમાં છે તે જોવા મળે છે. જે લક્ષ્મીનગર સહિતના વિસ્તાર છે ત્યાં પણ વરસાદ રહી ગયો છે. હજુ પણ વરસાદી પાણી એટલે કે ઘરમાંથી લોકોના પાણી છે તે બહાર આવ્યું છે, ગટર છે તે ઉભરાઈ રહી છે. એટલે આમ અનેક સમસ્યાઓથી જનતા છે તે પીડાઈ રહી હોવાનું છે તે વિપક્ષ આક્ષેપ છે તે કરી રહી છે. તેવામાં શાસકો છે તે બળ ઉપયોગ કરી અને તમામ લોકોની હકાલપટ્ટી કરી રહી તેવું લાગી રહ્યું છે અને પોલીસનો ઉપયોગ કરીને તમામ લોકોને અટકાયત કરાય તેવી છે. ત્યારે આજે વિરોધના ભાગરૂપે છે તે અત્યારે રામધૂન છે તે કોંગ્રેસ અને વિપક્ષના લોકો છે તે બોલાવી રહ્યા છે. જી મિલી જી, રક્ષિત આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે રાજકોટમાં ગઈકાલે સામાન્ય સભા મળી હતી, સામાન્ય સભામાં હોબાળો થયો હતો, વિપક્ષના સભ્યોએ રાજકોટની જે સ્થિતિ છે, રાજકોટની જે સમસ્યાઓ છે તેની ચર્ચાને લઈને હોબાળો કરતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો. ધરણા કાર્યક્રમમાં તેઓ રાજકોટ મનપાની બહાર ધરણા પર બેઠા છે અને સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નમસ્કાર, મહત્વના સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ રાજકોટની. રાજકોટ મનપા કચેરી ખાતે વિપક્ષના ધરણા, વિજિલન્સ અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી લેવામાં આવી. ગઈકાલે મળેલી જનરલ બોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા ન થતા ધરણા કરવામાં આવી રહ્યા છે. તો રાજકોટ મનપા કચેરી ખાતે વિપક્ષના ધરણા, વિજિલન્સ અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે. તો ગઈકાલે મળેલી જનરલ બોર્ડની અંદર પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા ન કરવામાં આવતા અહીં ધરણા કરવામાં આવ્યા, ત્યારે અહીંથી આ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
મનપા કચેરી ખાતે વિપક્ષે ધરણાનો કાર્યક્રમ આપ્યો. વિજિલન્સ અને સ્થાનિક પોલીસનો અહીં બંદોબસ્ત પહેલેથી જ ગોઠવાયેલો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓની અહીંથી અટકાયત કરવામાં આવી. તો ગઈકાલે જે જનરલ બોર્ડની બેઠક મળી હતી તેમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા કરવામાં ન આવી, તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. તો કોંગ્રેસના નેતાઓએ અહીં ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને તેમની અટકાયત પણ કરી લેવામાં આવી છે. તો રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે વિપક્ષે ધરણા યોજ્યા, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. ગઈકાલે જે જનરલ બોર્ડની બેઠક મળી હતી તેમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા કરવામાં ન આવી, તો તેના વિરોધમાં આજે મનપા કચેરીની બહાર કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમ આપ્યો. ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે અહીં ધરણા પર બેસી ગયા કોંગ્રેસના નેતાઓ, ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે. પહેલેથી જ અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ધરણા કરવા આવેલા તમામ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે. તો જે મહિલા કોર્પોરેટરો જોડાયેલા હતા તેમની સાથે તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે. આ વિશે વધુ જાણકારી મેળવીએ રાજકોટથી. અમારા સંવાદદાતા રક્ષિત આપણી સાથે જોડાયા છે. જી રક્ષિત, રાજકોટ મનપા કચેરીની બહાર વિપક્ષે ધરણા કર્યા અને ત્યારબાદ તેમની અટકાયત કરી લેવાઈ છે? ચોક્કસથી જ વાત કરવામાં આવતો જે રીતે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે છે તે આજે વિરોધ પક્ષ દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તો જે રીતે ગઈકાલે રાજકોટ મનપાની જનરલ બોર્ડ મળી હતી અને આ જનરલ બોર્ડની અંદર છે તે પ્રી મોન્સૂનની કામગીરી અંગે ચર્ચા માટે વિપક્ષ દ્વારા છે તે કહેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક છે તે ગઈકાલે પણ આ અંગે છે તે ચર્ચા કરવા દેવામાં આવી ન હતી. અને ત્યારબાદ તમામ જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમને જનરલ બોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મેયર દ્વારા છે તે આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને આજરોજ કોંગ્રેસ દ્વારા છે તે ધરણા કાર્યક્રમ કરવામાં હતો, જેની અંદર શહેર કોંગ્રેસના આગેવાનો, નેતાઓ અને ખાસ કરીને તમામ જે કોર્પોરેટર છે તે ઉપસ્થિત રહ્યા હતા અને આજે ધરણા પ્રદર્શન કર્યું હતું. પટાંગણની અંદર છે તે રામધૂન પણ બોલાવવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોય અને 2-3 કરોડ રૂપિયાનો ખર્ચ જે બતાવવામાં આવ્યો છે તે પણ ક્યાંક ક્યાંક કાગળ ઉપર કરવામાં આવ્યો તેવો પણ આક્ષેપ છે તે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. શહેરના તમામ વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, ત્યારબાદ ગટરો છલકાઈ જવી સહિતની તમામ જે સમસ્યા હતી તેના કારણે ક્યાંક તે અંગે ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે ચર્ચા ન કરતા આજે તેઓ દ્વારા છે તે ધરણા કાર્યક્રમ કર્યો હતો. અને ત્યારબાદ પોલીસ દ્વારા છે તમામ લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે, ટીંકા કવડી કરી અને તેમની અટકાયત કરવામાં આવી છે, કારણ કે તેઓ લોકો મંજૂરી લીધા વગર છે તે રાજકોટ મનપા પટાંગણ ઉપર છે તે રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર કરતા હતા અને તે સમયે છે તે પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કોર્પોરેટરની છે તે અટકાયત કરી લેવામાં આવી છે. જી રક્ષિત, કયા મુખ્ય પ્રશ્નો હતા જેને લઈને વિપક્ષ હોબાળો મચાવ્યો ગઈકાલે જનરલ બોર્ડમાં? કયા મુદ્દા ઉપર તેઓ ચર્ચા કરવા માંગતા હતા? ચોક્કસથી જે રીતે વાત કરવામાં તો વિપક્ષ દ્વારા છે તે ગત જે વરસાદ પડ્યો હતો રાજકોટની અંદર છે તે છેલ્લા 30 કલાકની અંદર લગભગ 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના પગલે ખેરખેર શહેરના અનેક વિસ્તારોની અંદર સુધી પાણી ભરાઈ ગયા હતા, તમામ નાળાઓ છે તેમની અંદર પાણી ભરાઈ ગયા હતા. તદુપરાંત જે કરોડો રૂપિયાના ખર્ચે જે રાજકોટ રેલનગરનો જે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો તેમાં પણ ક્યાંક ક્યાંક પાણી ભરાઈ જવાના દ્રશ્યો છે સામે આવ્યા હતા. હજુ પણ આજ જે રેલનગરનો અંડરબ્રિજ તેમજ જે પોપટપરાનું નાળું સહિતના જે વિસ્તાર છે ત્યાંથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. તો સાથે જ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ હજુ પણ લોકોના ઘરમાંથી ગટરનું પાણી છે તે બહાર આવતું હોય છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર પાણી છે તે ફરી વળતું હોય છે. લક્ષ્મીનગરનું નાળું કે જ્યાં હજુ પણ પાણી છે તે બહાર આવી રહ્યું છે અને પાણી છે તેમાંથી ઓસરી નથી રહ્યું, ક્યાંકથી પાણી છે તે ફરી એક વખત નાળાની અંદર આવે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા છે તે સતાવતી છે. આમ અનેક મુદ્દાઓને લઈને છે તે કોંગ્રેસના તમામ કોર્પોરેટર દ્વારા છે તે પોસ્ટર અને બેનર દેખાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે જે જનરલ બોર્ડ મળી હતી તેમાં પણ ECR અને GCR ની ચર્ચા કરવાના બદલે છે તે પ્રથમ પ્રી મોન્સૂનની કામગીરી અંગે ચર્ચા કરવા માટે વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ મેયર અને રાજકોટ મનપાના જે શાસકો છે તેમના દ્વારા આ અંગે છે તે વિરોધ કરવામાં હતો અને તેમની સાથે ક્યાંક ને ક્યાંક મેયર દ્વારા છે તે પોલીસને તમામ કોંગ્રેસના કોર્પોરેટરને બહાર નીકળવા માટે આદેશ આપવામાં આવ્યો હતો અને તેના પગલે પોલીસે પણ ગઈકાલે પણ તમામ કોંગ્રેસ કોર્પોરેટરને જનરલ બોર્ડમાંથી બહાર કાઢ્યા હતા અને આજે જે રીતે વિરોધ પ્રદર્શન કરતા હતા અને તે સમયે પણ પોલીસ દ્વારા છે તે આજે તમામ લોકોને અટકાયત કરવામાં છે, જેની અંદર ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે ગાયત્રીબા વાઘેલા તેમની પણ અટકાયત છે તે કરવામાં છે. સાથે જ તમામ જે રાજકોટના કોંગી કોર્પોરેટર છે તેઓ અને આગેવાનો સહિત લગભગ 30 થી વધારે લોકોની અટકાયત છે તે આજના દિવસે કરવામાં છે. તેઓની મુખ્ય માંગ એક જ હતી કે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ને ક્યાંક છે તે કાગળ ઉપર રહી હતી અને તેને લઈને લોકો હાલાકીનો સામનો કરતા હતા ત્યારે લોકોના કામગીરી અંગે ચર્ચા કરવાની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. જી આભાર રક્ષિત સમગ્ર જાણકારી આપવા માટે. તંત્રએ તકેદારી રાખી છે, સાથે સાથે લલુડી વોકડી હોય, મ્યાણાવાસ હોય, જંગલેશ્વરનો વિસ્તાર આવતો હોય કે આજી નદીના કાંઠે લોકો રહેતા હોય એ લોકોને પણ આપણે સ્થળ ઉપર સ્થળાંતર કરી ત્યાંથી
લઈ ગયા છે અને સાથે રાહત દરના રસોડા પણ શરૂ કરી દીધા છે. કઈ કઈ લોકો ત્યાં જમી શકે, સૂઈ શકે, કોઈ પણ લોકોને મુશ્કેલી ન પડવા દીધી, છેવાડાના માણસોની પણ સુવિધા મળે એ તકેદારી રાખી છે. તો હવે આ લોકો ખોટું જ્યારે પાણી આવ્યા છે નવાની સાથે આગળ પણ જળ સંકટ આપણે હળવું કરી નાખ્યું હતું આપણા મુખ્યમંત્રીશ્રીએ, ત્યારે એની વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે રાજકોટ શહેર માટે ચર્ચા ચાલતી હતી ત્યારે પણ એ લોકોએ હોબાળો કર્યો હતો અને સાથે હોબાળો કર્યા પછી પણ આપણે એ લોકોને બહાર મોકલી દેવા પડ્યા કે એ એક પણ ચર્ચામાં ભાગ લેવા પણ તૈયાર નહોતા. કોર્પોરેશનનું ગઈકાલથી જ જ્યાં ખાબોચિયા ભરાણા છે ત્યાં આપણે લોકોએ દવાના છંટકાવ કર્યા છે. આજથી જે વિસ્તારો છે, જે ઝુંપડપટ્ટીના વિસ્તારો છે, જ્યાં વસ્તી વધારે છે, માણસો રહે છે એવા વિસ્તારોમાં પણ મોબાઈલ ડિસ્પેન્સરી ચાલુ કરી અને ત્યાં ડોક્ટરોની તપાસ કરી અને જરૂર લોકોને દવા પણ આપણે આપશું, સાથે સાથે દવાનો પણ છંટકાવ કરીએ છીએ. એટલે આ હિસાબે કોઈ અને વન ડે થ્રી વોર્ડની સફાઈની ઝુંબેશ પણ આથી શરૂ કરી દેવામાં આવી છે. એટલે આ નાળો પાણી જે બહાર આવે છે, એક સાથે આટલો વરસાદ આવ્યો, જમીનમાંથી અમુક જગ્યાએથી પણ પાણી બહાર આવે છે, તો એમાં પણ આપણે સફાઈ કરાવી છે અને નાલાની અંદર માણસો કોઈ સ્લીપ ન થાય, સ્કૂટર કે કંઈ એ રીતે વ્યવસ્થિત ટ્રાફિકને અવર જવર રહે એ માટે બધી તકેદારી લેવાઈ ગઈ છે. કોંગ્રેસનો વિરોધ છે એ સાવ કહીએ તો તથ્ય વગરનો છે, લોકોને ગેરમાર્ગે દોરકે છે, સાથે લોકોને પણ ખબર છે કે આ વિરોધ ખોટો છે. અત્યારે તંત્ર ખરેખર જોઈએ તો ખડે પગે રાજકોટ શહેરની પાસે ઊભું છે. તો રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, જેમને માહિતી આપી છે કે રાજકોટની અંદર શું કામગીરી થઈ રહી છે, જે રીતે વરસાદ તૂટી પડ્યો અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું, લોકોને જે આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે તેમને શું સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને ત્યારબાદ વરસાદ પછી જે રોગચાળો ન ફેલાય તે માટે શું કામગીરી કરવામાં આવી રહી છે તે તમામ માહિતી રાજકોટના મેયર બીનાબેન આચાર્ય આપી છે. તેમનું કહેવું છે કે વિપક્ષ જે હોબાળો મચાવી રહ્યું છે તે બિલકુલ તથ્ય વગરનું છે અને ખોટો હોબાળો કોંગ્રેસ દ્વારા અહીં કરવામાં આવી રહ્યો છે. તો રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ જે કામગીરી કરવામાં આવી છે તે વિશે માહિતી આપી છે, પરંતુ રાજકોટ મનપા કચેરીની બહાર કોંગ્રેસે અહીં હોબાળો મચાવ્યો, અહીં ધરણા કર્યા અને ત્યારબાદ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.